સ્વામિનારાયણ સંપ્રદાય માં લંપટ સાધુની કામલીલાને લઈ ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજરોજ ગડ્ડા મંદિર માંથી લંપટ સાધુને દૂર કરવા અને સંપ્રદાયને બચાવવા માટે માંગ કરવા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના અશ્લીલ વિડીયો વાયરલ થયા છે, જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગડ્ડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી, લંપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો જેવા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ગડ્ડા મંદિર દ્વારા 10 હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરી છે, તે પરત લેવા હરિભક્તોએ માંગ કરી છે. જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શું નામ? વર્ષાબેન. ક્યાંથી આવો બેન? સેથળીથી. મોટી સંખ્યામાં બેનો કલેક્ટર ઓફિસ બોટાદ આવ્યા છો, શું કારણ શું છે, કોના વિરોધમાં? આ લંપટ સાધુને ભગાડો અને સંપ્રદાય બચાવો, આવા સાધુ આપણા સંપ્રદાયમાં ન ચાલે. શિક્ષા પત્રી વિરુદ્ધ જ છે ઈવડાઈ. ઈ જે એમાં જેમ આવે છે એમ એવડા એ વરતતા નથી, તો અમારે બેની દીકરીઓને આમાં કેમ મંદિર મોકલવી? તો અમને બહાર નીકળવી તોય તે બહાર બધા બોલે છે એમ કે આ જો સ્વામિનારાયણ આવા છે, એમના સાધુ આવા છે, તો અમારે બહારે કેમ નીકળવું એમ? તો આમાં બધાને લાંછન લાગે છે. બસ આ સંપ્રદાય બચાવો અને આ લંપટ સાધુને ભગાવો. જોરુભાઈ સુરિકભાઈ ધાધલ બોટાદ. ગઢડા ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી ટેમ્પલ દ્વારા ત્યાં રહેતા ભગવાધારી સાધુઓ જેનું વર્તન બેફામ છે, એ જે ભગવા ધારી સાધુઓને કાઢી મૂકવા માટેનું અમારું આવેદનપત્ર છે. આ સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટેનું અમારું આયોજન છે. આવેદનપત્ર ત્યાં આપેલું હોવા છતાં કોઈ આવેદનપત્ર અમારું સ્વીકાર્યું નથી, અને તેમ છતાંય સરકાર પોલીસ સ્ટેશન સારા સારા સાહેબોની હાજરીમાં આવેદનપત્ર આપ્યું હોવા છતાં કોઈએ અશિસ્ત નથી કર્યું. તેમ છતાંય ગઢડા ટેમ્પલ મંદિરના ચેરમેને 10 હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ કરી છે, તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે ખોટું જે પોલીસ કેસ કર્યો છે પાછો ખેંચે, અને જો તંત્ર પાછો કેસ નહીં ખેંચે તો આખા એ ગુજરાતભરમાંથી તમામ હરિભક્તો છે એ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આમંત્રણ ઉપવાસ અને આંદોલન કરશે, અને જ્યાં સુધી કેસ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અને જે કાંઈ પરિણામ આવે એની તમામ જવાબદારી છે એ વહીવટી તંત્રની રહેશે. સંગીતાબેન અલ્પેશભાઈ. સંગીતાબેન, આજે મોટી સંખ્યામાં બહેનો અહીંયા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યો છું, શું કારણ શું છે, કોના વિરુદ્ધમાં? અમારે વિરુદ્ધમાં તો ગઢડા વિશે કહેવાનું છે, ગઢડાના સાધુઓ વિશે બોલવાનું છે, અને સેફળી ગામના ઘણા 200-300 હરિભક્તો અહીંયા આવ્યા છીએ અમે, અને નિવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી દીધું છે, અને આવા સાધુને મંદિરમાંથી હટાવવા જોઈએ. જો આવા સાધુ મંદિરમાં રહેશે તો બેન દીકરીઓને મંદિર જવું આ બધું થોડીક તકલીફ પડશે, અને અમારે બીજા કોઈ સાથે કંઈ વિરોધ નથી, પણ અમારા સંપ્રદાય વિશે જો કોઈ આવું બોલશે ને સંપ્રદાયને લાંછન લાગશે તો અમારે હરિભક્તોને જાજી સંખ્યામાં આવી રીતે ભેગા થઈને બોલવું પડશે.